ગઢના યુવાન ખેલાડીઓને એક જ જગ્યાએ રમતગમત રમી શકે તે હેતુથી આજે ગઢ ગ્રામ પંચાયતે સ્વામી વિવેકાનંદ સાર્વજનિક રમતગમતનું મેદાન ખુલ્લું મૂકી ગઢના ખેલાડીઓની 16 ટીમોની ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઈ હતી। ગઢ ખાતે આવેલ ચામુંડા માતાજીના મંદિર નજીક ગઢ હોન્ડા રોડ પર આવેલી ખુલ્લી જગ્યામાં ગઢ ગ્રામ પંચાયતે દાતાઓના સહયોગ લઈને મેદાનની ફરતે ફેન્સિંગ તેમજ મેદાનની ફરતે 60 વૃક્ષો વાવીને સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી આજે દાતાઓના હસ્તે ખુલ્લું મૂકીને ગઢના યુવા પ્રતિભાશાળી ખેલાડીઓના ઘર આંગણે જ પોતાની પ્રતિભાને ખીલવાનો મોકો આપ્યો છે। આજે સ્વામી વિવેકાનંદ સાર્વજનિક રમતગમતના મેદાનની ઓપનિંગ સેરેમનીમાં ગઢ ગ્રામ પંચાયત દાતા હીરાભાઈ ચકણાના વરદ હસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડને રિબિન કાપીને ખુલ્લું મુકાયું હતું। આજે આ મેદાનને બનાવવામાં દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આજથી શરૂ થતા ક્રિકેટ ટુર્નામેન્ટના દાતા સંજયજી ઠાકોરના હસ્તે ટોસ ઉછાળીને મેચની કરાઈ હતી। શરૂઆતની મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। અમને બેઠા હતા અને એક સરસ વિચાર આવ્યો, અમે ગ્રાઉન્ડ રિનોવેટ કરી અને ગ્રાઉન્ડ આજે ખુલ્લું મૂક્યું છે। દરેક ગ્રામજનોને દાતાઓના સહયોગથી અને ગઢ ગ્રામ પંચાયત સંચાલિત એ સ્વામી વિવેકાનંદ રમતગમત મેદાનનું આજે શુભ ઉદ્ઘાટન કરેલ છે। એમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। તો આજે ગઢના જ છોકરાઓ અને ગઢના જ ખેલાડી એમ કરીને 16 ટીમોનું આયોજન કરી આજે ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। તો દરેક ગ્રામજનોને નમ્ર વિનંતી કે આ ગ્રાઉન્ડના વિકાસમાં સહયોગ બને અને એક શાંતિસર આપણી આ ટુર્નામેન્ટ પરિપૂર્ણ થાય અને એકતા જળવાય ગામની, એવા હેતુસર એક આ આયોજન કરેલ છે। હા, અને એના સિવાય ગ્રાઉન્ડના કોરેમોરે ફરતે 60 વૃક્ષો વાવી ટપક પદ્ધતિ કરી અને ગ્રાઉન્ડમાં એક સરસ મજાનું વૃક્ષારોપણ પણ કરેલ છે। ગ્રાઉન્ડમાં ગામના દરેક સમાજ અને દરેક માણસોને ઉપયોગી થાય સાર્વજનિક હેતુસર બનાવેલ છે। કોઈ મોટો પ્રસંગ હોય તો હેતુસર એ પણ ઉપયોગ કરી શકે અને રમતગમત માટે પણ ઉપયોગ થાય। તાજેતરમાં દિયોદરમાં કોતરવાડા નજીક આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં લીકેજનો મામલો સામે આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ કેનાલનું તાત્કાલિક અસરથી સમારકામ શરૂ કરાવી દીધું છે। મુખ્ય કેનાલમાં થયેલા લીકેજને પગલે તેનું સમારકામ કરવા માટે આજથી 2 દિવસ સુધી 5 બ્રાન્ચ કેનાલોનું પાણી બંધ કરવામાં આવ્યું છે અને આગામી 16 નવેમ્બર સુધી કેનાલનું પાણી બંધ કરાશે।